प्रेज द लॉर्ड। हूँ स्टेनली मैकवान अने मारी यूट्यूब चैनल हिंदी गुजराती बाइबल स्टडी में तमारो स्वागत छे। अने आ दुनिया में सात पापों बहु प्रचलित छे। ए सात पापों कया? अने ए सात पापों एवा छे के आजे तो छे ज, परंतु वर्षो पहला बाइबलना जमानामां पण हता। એ સાત પાપોની તમારા જીવન પર શું અસર થાય છે અને ખરેખર કેવી અસર થઈ છે એ જાણવા માટે આ વિડિયો આખો જુઓ। હા, આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક છઠ્ઠો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક છઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ ત્રણ નવમી કલમથી લઈને એની બારમી કલમ સુધી, ઉત્પત્તિ 6:9-12। નૂહની વંશાવળી આ પ્રમાણે છે। પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો અને નૂહને શેમ તથા હામ તથા યાફેત એ ત્રણ દીકરા થયા, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદ છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ફરીને એકવાર ઈશ્વર વચનો સાંભળીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને પ્રમાણે ચાલીએ અને આકાશ રાજ્યના આપણા ભારત સાથે આજે 2022 ઓક્ટોબર મહિનો 11મી તારીખ અને 2022 પૂરી થવાની તૈયારીમાં અને દુનિયા બહુ આગળ વધી રહી છે અને ટેકનોલોજી જે છે એ પુષ્કળ આગળ વધી રહી છે અને આ પૃથ્વીની ઉપર નવા નવા સંશોધનો થઈ રહેલા છે, નવી નવી વાતો એ આવી રહેલી છે અને અત્યારે આવનાર દિવસોની અંદર જે ટેકનોલોજી આવવાની છે એ બધી ભયંકર આવવાની છે અને એને દૈહિક રીતે જોઈએ તો કદાચ ઉપયોગી એવી ટેકનોલોજી આવી રહી છે, પરંતુ આત્મિક દ્રષ્ટિએ જોઈએ તો બહુ માર પડે આત્મિક જીવનની અંદર એવી ટેકનોલોજી આવી રહેલી છે અને અત્યારે દુનિયાનો જે સૌથી પ્રથમ ફર્સ્ટ નંબરનો જે ધનિક વ્યક્તિ છે જેનું નામ છે એલન મસ્ક અને એની ઘણી બધી કંપનીઓ છે, પરંતુ એ કંઈ બાપદાદાના જમાનાથી ધનવાન નથી। એણે જે કંઈ કર્યું છે એણે પોતાના મહેનતથી એણે બધું ઊભું કરેલું છે અને જ્યારે અવકાશની અંદર એક ગ્રહ છોડવામાં આવે છે તો ગ્રહને લઈ જનાર એક રોકેટ હોય છે અને રોકેટ એ ગ્રહને લઈ જાય એટલે એ રોકેટ ખલાસ થઈ જાય, એક જ વખત એ રોકેટ જે છે વાપરવામાં આવે અને આ બધું કામ જે છે એ અમેરિકાની એક સંસ્થા છે જેનું નામ નાસા છે કરે છે અને આ એલન મસ્કે નાસા સાથે કોન્ટેક્ટ કરીને કીધું કે આપણે એવું રોકેટ બનાવીએ કે જે વારંવાર વપરાય, ઉપર બી જાય ગ્રહ છોડીને પાછું આવે। એટલે બધા સાયન્ટિસ્ટો હસવા લાગ્યા કે એલન મસ્ક કોઈ સાયન્ટિસ્ટ નથી, રોકેટ બનાવનાર વ્યક્તિ નથી અને આવું શક્ય જ નથી કે રોકેટ બીજી વખત પણ ઉપયોગમાં આવે, એ વસ્તુ શક્ય નથી। પરંતુ આને તો વિચાર આવ્યો આવું કરીએ, વાત પણ કરી, પરંતુ લોકો એને હસી કાઢ્યો, પરંતુ એણે એક કંપનીની સ્થાપના કરી, એ કંપનીનું નામ છે સ્પેસએક્સ, એટલે કે સ્પેસએક્સ। એવી રીતે એણે 2002ની અંદર એની સ્થાપના કરી અને બહુ બધા વૈજ્ઞાનિકો રોક્યા, પૈસા લોકોની પાછળ વેર્યા અને અત્યારે એણે શક્ય બનાવી દીધું કે રોકેટ એક કરતા વધારે વખત વપરાય, જેમ ટ્રેન જાય છે પાછી આવે છે, પ્લેન જાય છે પાછું આવે છે, એ રીતે રોકેટ પણ વારંવાર વપરાય એવું એણે શોધી કાઢ્યું। આ રોકેટ જે છે જ્યારે આપણે શબ્દ વાપરે રોકેટ એટલે એની સ્પીડ બહુ હોય, અંતર પૃથ્વીથી અમુક ઊંચાઈ જાઓ ને એટલે શૂન્ય અવકાશ આવી જાય અને શૂન્ય અવકાશ એટલે કે એનું બહુ મોટું પડ છે અને શૂન્ય અવકાશમાં જો તમને પણ છોડીને આવો ને તમે ઉડ્યા જ કરો, ત્યાં ના તમે ઉપર જઈ શકો ના તમે નીચે આવી શકો, એ વેગ છે ક્યાં છે, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ બિલકુલ ખલાસ થઈ જાય છે
અને રોકેટ જે છે એને એ ગુરુત્વાકર્ષણ બળ જ્યાં પૂરું થાય ત્યાં આગળ એને મોટો ઝટકો વાગે, અંશી તું આખું પળ ક્રોસ કરીને પેલી બાજુ જતું રહે તો જ ગ્રહ ઉપર છોડાય, બાકી ઉપર છોડાય નહીં. એટલે રોકેટ એ સ્પીડે ચાલનાર એક વસ્તુ છે અને એનો એક જ વખત ઉપયોગ થતો હતો, કરોડો રૂપિયા જાય વાત ખલાસ, પરંતુ આ ભયાવ શોધી કાઢ્યો. અને એનો અર્થ એ થયો એણે જે શોધખોળ કરી છે એ પ્રમાણે કે આવનાર થોડા દિવસોની અંદર એ મંગળ ગ્રહની ઉપર 10 લાખ લોકોને વસાઈ શકશે અને મંગળ ગ્રહને એવો કરી નાખશે કે ત્યાં માણસો વસી શકે, માણસોને વસવા લાયક એ જગ્યા બનાવી દેશે. અને ખાલી આ મંગળ પર જ નહીં, મંગળથી તો સ્ટાર્ટ કરશે, ત્યાર પછી ઘણા બધા ગ્રહોને લઈ લેશે. અને જે આપણે વર્ષો પહેલા વાતચીત સાંભળતા હતા કે શું મંગળ ગ્રહ પર જીવન છે, આગળ થશે નહીં થશે પછીની વાત શું છે, આપણે વિશ્વાસ હોય કદાચ બીજું વિચારે, હું ખાલી જગતની દ્રષ્ટિએ કહું છું કે આણે અત્યારે આ વસ્તુ એ સાર્થક અને ખરી પુરવાર કરી દીધી છે કે આવું શક્ય છે, મંગળ પર શક્ય છે. અને આવનાર દિવસોમાં એ બીજા ગ્રહ જે છે એ બીજા ગ્રહ પર પણ જશે અને ત્યાં પણ આ બધું વસ્તુ જે છે એ શક્ય બનાવશે. બીજી બાબત એણે જે કરી છે એ ટ્રાન્સપોર્ટેશન, એટલે એક જગ્યાથી બીજી જગ્યા પર જવું, કાર છે, બસ છે, ટ્રેન છે, પ્લેન છે, એ બધી બાબત એના માટે પણ એણે અલગ કંપની ખોલેલી છે. એ કંપનીનું નામ છે ટેસ્લા કંપની અને એણે બધું ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ શોધેલી છે. એની બધી કાર ઇલેક્ટ્રિકથી ચાલે, સાથે એને ડ્રાઈવરની જરૂર નથી, એમાં કોઈ ડ્રાઈવર નહીં, બસ તમારું લોકેશન નાખી દેવાનું અને પછી તમારે કારમાં સૂઈ જવાનું, તમારે જગ્યા આવે એટલે કાર ફોન મારે તમે ભાઈ ઉઠી જાઓ અને તમે અહીંથી બહાર નીકળી જાઓ. અને ઇલેક્ટ્રિક કારો ઘણી બધી નીકળી, પણ હું જેની વાત કરું છું એનું આખું કામકાજ અલગ છે. 400-500 કિલોમીટર દોડનારી કાર છે, 400-500 કિલોમીટર તો સ્પીડ દોડશે, ભયંકર સ્પીડ. અને આ પણ એણે લોકોને એવું લાગે કે આવું ખરેખર થાય એણે પુરવાર કરી દેખાડી છે. બીજો એક પ્રોજેક્ટ ચાલે છે એ છે સોલાર સિટી. સોલાર સિટી નામની કંપની હતી કે જે દિવાળું થઈ ગયેલું, પરંતુ આણે એ જ કંપની ખરીદી લીધી કે નામે જ રાખ્યું સોલાર સિટી. અને એ કંપની જે કામ કરે છે એ અદભુત રીતે કામ કરે છે. જે આપણા ઘરની અંદર આપણે દિવાલ બનાવ્યા છે એમાં જે ઈંટ વાપરે છે એ ઈંટ પણ સોલાર ઈંટ વાપરશે. અને સોલાર ઈંટ એટલે તમારું આખું ઘર છે ને પાવર હાઉસ, સૂરજમાંથી એ કરંટ પેદા કરશે તમારું ઘર જ ના, તમારે કોઈ જગ્યાએ બિલ ભરવા જવું ના, તમારે કોઈ તાર કશું જ્યાં બલ્બ લખો બેસો ખાલી હોલ્ડર લગાવી દેવાનું. પરંતુ એણે આ વસ્તુ પણ એણે સાબિત કરી દેખાડી કે આ વસ્તુ થઈ શકે છે અને ભાઈ એની અંદર આગળ વધીને એ કરી રહ્યા છે. બીજો માલ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનો, એના માટે પણ એમણે કંપની ખોલેલી છે. એ કંપનીનું નામ છે હાઈપરલૂપ અને એ ટ્રેન જેવી વસ્તુ જે છે એ બનાવશે અને ચાલશે પણ જમીનની નીચે. તમે રસ્તામાં જાઓ ને તમને હવા બહુ લાગે અને હવાના કારણે જે છે ને તમારી સ્પીડ ઓછી થઈ જાય, એટલે આ જમીનની નીચે બનાવશે જ્યાં હવા જ નહીં. અને એની સ્પીડ કેટલી? અવાજના કરતા વધારે સ્પીડ. એ ગાડીની સ્પીડ મિનિમમ 900 કિલોમીટર અને 1500 કિલોમીટર સુધી સ્પીડમાં ભાગશે. વિચાર કરો અહીંથી પંજાબ જવું હોય આપણા અમરીક સિંહને જસવંત સિંહને મળવાના માટે તો કલાકમાં નહીં મળીને કલાકમાં પાછા અહીંયા એક કલાક એમ જોડે બેસો તો 3 કલાક ને તો પાછા આવી જાવ. કઈ ગયા હવે પંજાબ જિલ્લા એટલી ખતરનાક સ્પીડ કરી રહ્યા છે. અને એમનો 5મો જે પ્રોજેક્ટ છે એ પણ લગભગ પૂરો થઈ ગયેલો છે અને ખતરનાક પ્રોજેક્ટ. અને એ પ્રોજેક્ટ છે એની કંપનીનું નામ છે ન્યુરાલિંક અને એ બનાવે છે મગજમાં નાખવાની ચીપ. જેણે વાંદરા પર નાખીને એક્સપિરિયન્સ કરી લીધો, ભૂંડીની અંદર નાખીને એક્સપિરિયન્સ કરી લીધો અને એનું કેવું એવું છે કે હવે ટેકનોલોજી એટલી બધી વધી રહેલી છે, લોકો રોબોટ બનાવી રહેલા છે અને ઘણી વખત એવું થાય છે એવી સ્ટોરીઓ લોકોએ સાંભળેલી છે, કદાચ એવી ફિલ્મો લોકો જોશે કે રોબોટ માણસ બનાવતા બનાવી નાખે
પછી રોબોટ માણસ જ કંટ્રોલમાં ના રહે. એ કેરી પાસે બહુ વધારે પડતી શક્તિ છે, પણ આ મશીન છે, પણ એ કદાચ કંટ્રોલની બહાર નીકળી જાય તો પછી કશું નથી થતું. તમારા ઘરમાં ટીવી છે, તમારા હાથમાં રિમોટ છે, પણ ઘણી વખત તો કામ આમ પછાડતા હોય રિમોટ, કેમ કામ નથી કરતું સામે, ટીવી એમના કંટ્રોલની બહાર નીકળી જાય છે. એટલે રોબોટ કાલ ઉઠીને તમારા કંટ્રોલમાંથી બહાર નીકળી જાય તો તમારે એના કરતા પણ વધારે હોશિયાર રહેવાની જરૂર છે. એટલા માટે એમણે આ ચીપ બનાવી છે એવું કહે છે. આવી બધી શોધખોળો, આવી બધી ટેકનોલોજીઓ, એનો ઉપયોગ, એ સિવાય થોડા દિવસ થયા આપણા ભારત દેશની અંદર 5G લોન્ચ થઈ ગયું 4 મુખ્ય શહેરોની અંદર, અને ધીરે ધીરે 2023ના અંત સુધીમાં આખા ઇન્ડિયાને 5G થી જોઈન્ટ કરવાનો ઈરાદો છે, અને એ મિશન છે, કરશે પણ ખરા. પણ એવું કહે છે કે આ 5G જે છે એનાથી માણસની અંદર જે બીમારીઓ આવવાની હશે ને એ પણ એ ટેકનોલોજીની અંદર પહેલેથી ખબર પડી જશે, કે કોઈને 2 દિવસ પછી એટેક આવવાનો છે આજે ખબર પડી જાય, એટલે એટેક આવતા રોકી લે, એવું એ લોકોનું કહેવું છે. અને ડોક્ટર તમારાથી કદાચ 1000 કિલોમીટર દૂર છે, તમે એની પાસે ઓપરેશન કરાવવા માંગો છો, કોઈ વાંધો, તમે તમારા ઘરે રહો, એ ડોક્ટર એના ઘરે ત્યાં બેઠો પડે તમારું ઓપરેશન કરી નાખે. આ કઈ રીતે છે મને નથી ખબર, પણ 5G ટેકનોલોજીની અંદર આ શક્ય છે. અને પાછલા દિવસોમાં ચીનની અંદર એક ડોક્ટરે 30 કિલોમીટર દૂર બેસીને કોઈકનું ઓપરેશન સફળ કર્યું, સફળ ઓપરેશન કર્યું 30 કિલોમીટર દૂરથી વગર 5G. એક તો પછી 5G અંદર આ બધું જે છે એ બધું શક્ય છે. આ બધું પોઝિટિવ રીતે આપણી સામે રજૂઆત કરવામાં આવેલી છે, એની બધી વાતો મેં તમને કરી. આવું વાતાવરણ અને જીવ ટેકનોલોજી એ પ્રમાણે દુનિયાની અંદર પાપ જે છે એ પાપમાં પણ વધારો થઈ રહેલો છે. પાપો જે છે એ પણ જોરદાર રીતે, અલગ રીતે, એ આગળ જે છે નવી નવી રીતે વધી રહ્યા છે. અને આજે 7 એવા પાપો જે આજે દુનિયાની અંદર બહુ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યા છે, એવા 7 પાપોની વાત હું તમને કરવાનો છું. અને હું તમને એવું નથી કહેતો કે 7 પાપો દરમિયાન તમે તમારી જાતને તપાસજો કે મારામાં છે કે નહીં. હું માની લઉં છું કે તમારામાં નથી, અને તમે પણ માની લેજો મારામાં નથી. એટલે કોઈ પોતાને ચેક નથી કરવાના 7 પાપોમાંથી કે મારામાં છે કે નહીં, એના માટે નથી આ. પણ 7 પાપો વિશે હું ખાસ વાત કરવા માંગુ છું કે અત્યારે હાલના જમાનામાં જે ચાલી રહેલા છે આવી ટેકનોલોજીની અંદર, આવી બધી શોધખોળોની વચ્ચે દુનિયા જે આગળ વધેલી છે એની અંદર એક 7 પાપો જે છે એ ચાલી રહેલા છે. અને એમાંનો એક પાપ છે, સૌથી પહેલું એ છે અભિમાન. ધ્યાનથી સમજતા રહેજો, અને જો તમારું મગજ બહુ સારું હોય તો લખ્યા વગર યાદ રાખીને મને બતાવજો. તો પહેલું છે અભિમાન. અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ જો બાઇડન એવું સમજે કે દુનિયા પર રાજ કરવાનું જ અભિમાન છે. તો રશિયાનો પ્રેસિડેન્ટ પુતિન એ અભિમાનથી કહે છે કે હું તો ઉડાવી નાખીશ, અમેરિકાને ઉડાવી નાખીશ, એને બે અભિમાન છે. યુક્રેન બહુ નાનો દેશ છે, પણ એનો પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી એ બી કહે છે કે હું પણ રશિયા સામે ના ઝૂકું, જોઈ લઈશ રશિયાને. અભિમાન જે છે એ ચારે તરફ એ થઈ રહેલું છે. ચીનનો નેતા જિનપિંગ એ પણ બિંદાસ, એણે ખ્રિસ્તીઓ પર પ્રતિબંધ મૂકી દીધો કે કોઈ એવા ચિહ્નો, એવા નિશાન તમારે કોઈ ધાર્મિક સ્થળો કે ઘરો નહીં લગાવવાના જેના લીધે જાહેર થઈ શકે કે તમે ખ્રિસ્તી છો. ફરમાન કરી દીધું, એટલે કે ઈશ્વરની પર ઉપરટ, હું છું એમ, ઈશ્વર કોણ. અભિમાન અથવા જગતના લોકો છે, પરંતુ અભિમાન એ સેવકોમાં પણ છે. વિશ્વાસીની વાત નથી કરતો, હું સેવકોની વાત કરું છું કે સેવકોમાં પણ અભિમાન. એક વખત મને એક જગ્યા પર બોલાવવામાં આવ્યો, અને ત્યાં સરસ મિટિંગ હતી, વક્તા તરીકે લોકોએ મારી પસંદગી કરી, અને ત્યાં મિટિંગ પણ ચાલી, મિટિંગ સફળ પણ રહી. ત્યાં અનેક પાસ્ટરો પણ આવેલા હતા, અને બીજા ત્રીજા દિવસે એક બીજા પાસ્ટર મને મળી ગયા, અને સાથે મને જેણે ઇન્વિટેશન આપેલું હતું એ પાસ્ટર પણ મારી સાથે હતા.
અને પેલા પાસ્ટર એ વાત કરતા હતા, તમે જબરા બહારથી લોકોને બોલાયેલો છે ને, કે હા કે છે જરૂર છે કે બહારથી લોકોને બોલાવવા જોઈએ કે જેથી લોકોને અલગ પણ કંઈક મળે. અને એમણે એવું કીધું મારી સામે જોઈને, હું કદી કોઈ બહારના બોલાવતો જ નહીં, આપણા ગેટોને આપણે ના ખવડાવી શકે, તો બહારથી બોલાવવા શું કામ, બહારથી બોલાવવા હું ખવડાવી શકું છું મારા લોકોને, હું ના બોલાવું. એટલે મારા સામે મારી આંખોમાં આંખ નાખીને મોળેથી બોલતા હતા અભિમાન, કે મારે તમારી જરૂર નથી, હું મને કોઈ સેવકની જરૂર નથી, હું એકલો મારા ઘેટા સાચી શકું છું, મારે આવતો શું મારે એ જોઈતું નથી. અને કેટલા બધા લોકો એ સેવકોથી ઠોકર ખાધેલા લોકો છે, કે જે લોકોને સેવકોથી ઠોકર વાગેલી છે, એ લોકોના અભિમાનને કારણે એ લોકોને ઠોકર વાગેલી છે. ધ્યાનથી વચન સમજો. પણ જ્યારે આવી બધી ટેકનોલોજી નથી, જ્યારે આટલું બધું જ્ઞાન નતું, આવી મહાસત્તાઓ નથી, ત્યારે પણ આ દુનિયા પર અભિમાન તો હતું જ. અને બાઇબલની અંદર નબુખાદનેસાર રાજા વિશે જયારે આપણે વાંચીએ છીએ, નબુખાદનેસાર વિશે જયારે આપણે શીખીએ છીએ, સમજીએ છીએ, તો એ જે રાજા હતો એ પણ જબરદસ્ત અભિમાની હતો. આખી પૃથ્વી પર રાજ કરનાર અભિમાની. અને એને કોઈ સ્વપ્ન આવ્યું, જે સ્વપ્નનો અર્થ એવો હતો કે જો તું તારા અભિમાન નહીં છોડે તો તને પશુઓની જેમ તને અહીંથી હાંકી કાઢવામાં આવશે, જંગલમાં બાંધવામાં આવશે, અને તારા વાળ જે છે પક્ષીઓના પીછા જેવા થઈ જશે, તારા નખ એ પક્ષીઓના પંજા જેવા થઈ જશે, અને દાઢીને બધું વધી જશે, અને તું ઢોરની પેઠે બળદની પેઠે તું ઘાસ ખાઈશ, દાદગો શું તારી પાસે આવશે. એને બધું કહી દીધું. દાનિયેલે એને બુખાતે સરાજાને કીધું કે જો તારા માંથી બચવું હોય, લોકોને દાન આપવાનું શરૂ કર, નમ્રતા ધારણ કર. એ વાતને 12 મહિના વીતી ગયા. અનેક દિવસ અનબુખાદેસર રાજા પોતાની મહેલની અગાસી પર ફરતા હતા, અને ત્યાંથી એમણે ચારે બાજુ તરફ જોઈને કીધું, આ બધું આખું બાબિલ આ તો મારું છે, મેં મારા મહિમાન અર્થે પ્રાપ્ત કરેલું છે, અભિમાન કે છે મેં કર્યું છે. જયારે દાનિયેલ એવું કીધેલું હતું કે ઈશ્વરે તેને આપેલું છે, પણ કે છે આ બધું મારું છે, મેં કર્યું છે, મારા પ્રતાપથી મેં કર્યું છે, મારા સામર્થ્યથી મેં કરેલું છે. અને તરત જ આ સપનાવાળી વાત એની પર પૂરી કરવામાં આવી. ત્યારે આટલી બધી ટેકનોલોજી નથી, પરંતુ ત્યારે પણ આપાપ આ અભિમાન જે છે એ સમય પણ આ પૃથ્વીની ઉપર હતું. બહુ ધ્યાનથી સમજો, આજે પણ છે અને એ સમય પણ હતું. બીજો એક પાપ કે જે લોકોમાં વધારે જોવા મળે છે એ છે લાલચ. આપણા વિશ્વાસીઓની વાત નથી, અને કોઈ પોતાની ચેક પણ નથી કરવાના, પરંતુ બીજું પાપ છે લાલચ, લોભ કરવો. એવું નથી કે માણસ પાસે નથી એટલે લોભ કરે છે, એની પાસે બહુ બધું હોય તો પણ, એની પાસે બધું બહુ હોય તો પણ લાલચ કરે. એ કંજૂસ હતો, આપણે કઈ કંજૂસ પણ ખરેખર લોભી કહેવાય. અગાસી પર ફરતો હતો, એની પત્ની ખાવાનું બનાવતી હતી, અચાનક એનું ધ્યાન ક્યાં હતું, અગાસી પર પડી ગયું. નીચે પડતા પડતા એના કિચનની બારી આવી, એટલે પત્ની હોય મારું ના બનાવતી, કે ગયો હતો જબરદસ્ત લાલચ, મરી જાય તો પણ. એક ભાઈ હતો, એ તો બિલકુલ મીટિંગ કરવામાં જ ના માને, મીટિંગ નહીં કરવા, મીટિંગ કરાય તો સેવકને બોલાવવા પડે ને, તો દાન આપવું પડે ને, તો કદાચ ખવડાવવું પડે ને, નહીં બોલાવે, મીટિંગ નહીં કરવાની. એની પત્ની બાળકો બિચારા બહુ પરેશાન, અને એની પત્ની જે છે આ બધી ચિંતાને કારણે કમજોર પડતી ગઈ, બીમારીઓ આવી, અને એને એના પતિને બોલાવીને એક સોય આપી, કે આ સોય તમારી પાસે રાખો. તો કેમ, તો કે હું તો મરવાની છું, તમને ખબર છે મને સીવવાનો બહુ શોખ છે, એટલે જ્યાં તમે મરી જાવ ત્યારે સોય લઈને આવજો ઉપર, કે એને હું ત્યાં સીવું ને, કે છે તો મૂર્ખ છે, કે છે ઉપર સોય લઈ જવાતી હશે, કેમ સોય ના લઈ જવાય, સોય બી લઈ આવજો, તમારા ફાટેલા મોજા બી લઈ આવજો, સીવી આપીશ ત્યાં, હા તો કશું ના જવા લઈ જવાય, કે છે તો ભાઈ કરો ને મીટિંગ, બોલાવો ને આપો ને, કઈક શું ભરી રાખીને કરવું છે.
લોભ લાલચ નો અર્થ એવો નથી કે તમે કોઈ કઈ વસ્તુ પડાઈ પાડવાનો પ્રયત્ન કરો છો પણ તમે તમારું પણ નથી છોડી શકતા, એ લોભ છે, એ લાલચ છે. અને આજે ઘણા બધા લોકોના જીવનની અંદર એ લાલચ છે, લોભ છે. કારણ કે જમાનો એવો છે, ટેકનોલોજી એવી છે, નવું નવું શોધાતું રહે. વર્ષો પહેલા મને ખબર છે, ટીવી રિપેર કરનારા હોય ને, આગળ સ્કૂટર પર એક જણો બેઠો હોય ચલાવતો, પાછળ પેલો છે ટેડો થઈને બેઠેલો હોય, એટલું મોટું ટીવી આવે. હવે ત્રણ ટીવી લઈ બેસે તો એ શાંતિથી બેસે, એટલા પાતળા થઈ જાય. ઘરમાં પણ જગ્યા ના રોકે, બસ દીવા પર ટીંગાડી દેવાના. અને જો કોઈની પાસે ભૂલથી પેલું મોટું હોય તો વિચારતો કરો, મારી પાસે બેહવું હોય તો આવું બે ટીવીમાં અલગ અલગ દેખાશે, સરખું જ દેખાશે ને, કેટલા અલગ છે. મારી પાસે બેહવું હોય તો, અને જેની પાસે એવું જ છે તો પાછું એન્ડ્રોઇડ હોય તો, કોઈનો એન્ડ્રોઇડ જોયો તો, નહીં તો પા ઇંચમાં બી માપી લેશે, મારી પાસે આટલા વધારે ઇંચ વાળો હોય તો. એટલે લોભ લાલચ છે. અને બાઇબલની અંદર આખાન, યાખાનના જીવનમાં પણ લાલચ આવી. અને એને જે ઈશ્વરે ના પાડેલી હતી કે સોનું નહીં લેવાનું, ચાંદી નહીં લેવાનું, યરીખોમાંથી અને જે તમને મળે ઈશ્વરે સમર્પિત કરવાનું છે, પણ એને તો પોતાના તંબુમાં જઈને દાખવી દીધું, લાલચ હતી. એટલે બાઇબલના જમાનામાં પણ આ પાપતો હતો. આજે તો છે જ આ ટેકનોલોજીના કારણે, પણ જ્યારે આ બધી ટેકનોલોજી નથી ત્યારે પણ હતું આ પાપતો. અને એટલું જ નહીં, એક જુવાન માણસ, એક શ્રીમંત પ્રભુ શું પાસે દોડતો દોડતો આવે છે અને કહે છે, ઉત્તમ ઉપદેશક, અનંત જીવન પામવા માટે હું શું કરું કે છે. અને પ્રભુ કીધું, આજ્ઞાઓ પાડ. એ કઈ કઈ પ્રભુએ બધી આજ્ઞાઓ કીધી? ચોરી ના કર, હત્યા ના કર, વ્યભિચાર ના કર, મા બાપનું સન્માન કર વગેરે. તો કે આ બધું નાનપણથી કરતો આવ્યો છું, હજુ મારામાં શું અધૂરું છે? એટલે પ્રભુએ કીધું કે તારું જે છે બધું વેચી નાખ, ગરીબોને આપી દે, પછી મારી પાછળ ચાલ અને સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે, એવું પણ કીધું. પણ વિચાર કરો, પોતાને છોડવા ના તૈયાર થયો. એણે એવું નથી કીધું કે સ્વર્ગમાં નથી જોઈતું, પણ પોતાને છોડવા પણ તૈયાર નથી. આ છોડો તો પેલું મળે, પાંચ છોડો વાક એ તૈયાર નથી. લોભ લાલચ ત્યારે પણ હતું, ત્યારે પણ માણસોના જીવનની અંદર એ લાલચ હતી, આજે પણ છે, ત્યારે પણ એ પાપ તો હતું. ત્રીજો એક પાપ છે, એ છે ઈર્ષા. આની પાસે વધારે મોઘો ડ્રેસ કઈ રીતે, કે પછી આ જે સાબુ વાપરે છે એવો સાબુ મારી પાસે કેમ નહીં? ઈર્ષા. એક મિનિસ્ટ્રી છે ને, એની અંદર બે ભાઈઓ, અને એક ભાઈએ 9 કરોડ નો બંગલો બનાવ્યો. સત્ય કહી કહો, થોડા વર્ષો જૂની વાત, 9 કરોડ નો બંગલો બનાવ્યો. તો બીજો ભાઈ ઈર્ષાનો માર્યો, એને 11 કરોડ નો બંગલો બનાવ્યો. તું 9 કરોડ, હું 11 કરોડ નો બનાવીશ, તારા કરતા મારો બંગલો વધારે સારો, તારા કરતા મારો બંગલો વધારે મોટો. એક બેની વર્ષગાંઠ હતી એટલે એના પતિને કહેવા લાગી, ક્યાં પતિ છો તમે? બાજુવાળાનો પતિ જુઓ કે છે, બાજુવાળાનો પતિ જુઓ કે છે. એની બર્થડે હતી તો કે છે કે એના વરે આખી ફૂલોથી એને ઢાંકી દીધેલી, એટલા ફૂલો એની પર વરસાય કે છે. એટલે કે ચૂપ કર, એનો ધંધો છે ફૂલોનો, મારો લાલ મરચાનો ધંધો છે, બોલ. કરું ઢગલો એ ઈર્ષા, કે એનો પતિ આટલું બધું કરે છે અને મારો પતિ કેમ નહીં? કાંઈ ને પણ ઈર્ષા આવી. હવે તો પૃથ્વી શરૂઆત જ હતી, આ પાપ તો ત્યારનું પણ છે કે હાબેલ નું અર્પણ માને ને મારું નહીં, જે પાપ તો ત્યારે પણ હતું, અત્યારે તો છે, પણ એ જમાનામાં પણ આ ઈર્ષા એ જમાનામાં પણ હતી. કે જ્યારે એક જ પરિવાર આ પૃથ્વી પર હતું અને કેટલી ભયંકર ઈર્ષા કે હાબેલ ને મારી નાખ્યો અને પૂરો ખલાસ કરી નાખ્યો, ભયંકર ઈર્ષા. આજે પણ આ પાપ જે છે એ કામ કરી રહ્યું છે. ચોથું પાપ છે ક્રોધ.
क्रोध नी अंदर जो शब्दों बोलाय छे जे झगड़ाओ थाय छे अजाब जो होय छे अने नी अंदर क्यारे शू थई जाय એ કશું જ કહેવાય નહીં. એ માણસને અંદરથી આખું સળગાવી નાખે છે. કેટલા બધા મર્ડર એ ક્રોધને કારણે થયેલા છે. એકવાર એક રાજા હતો અને એ રાજાની સામે 10 લાખ લોકો ચડી આવ્યા. રાજા નામ હતું આશા. રાજા ઈશ્વરને પ્રાર્થના કરી, ઈશ્વરને મદદ કરી, 10 લાખ લોકોને મારી નાખ્યા. ફરી એની પર બીજો રાજા ચડી આવ્યો. ઓછા હતા, એને પ્રાર્થના નહીં કરી, એને બીજા રાજાની મદદ લીધી, આરામના રાજાની મદદ લીધી, બચી તો ગયો. પરંતુ ઈશ્વરે હનાની નામના એક પ્રબોધકને એની પાસે મોકલ્યા કે જા જઈને કે તે મૂર્ખતા કરી, કેમ આવું કર્યું? આ રાજા છે અને રાજાને એક પ્રબોધક. અને બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરના સેવકો, ઈશ્વરના પ્રબોધકો, ઈશ્વરના દ્રષ્ટાઓ આ બધાની ઇજ્જત ફક્ત ઈશ્વરના લોકો જ કરી શકે, બીજા લોકો ના કરી શકે. એ લોકોના માટે બધા સામાન્ય માણસ. આપણો યોહાન બાપ્તિસ્મા કરનાર તીડ ખાતો હોય, જંગલી મધ ખાતા હોય અને ચામડાના વસ્ત્ર પહેરતા, કોઈ એના ઘરમાં બોલાય? કઈ તમે જોજો, યોહાન બાપ્તિસ્મા કરનાર કોઈ ઘરે ખાવા બોલાય ના બોલાય? એટલે પ્રભુના લોકોની ઇજ્જત પ્રભુના લોકો સાથે બીજું કોઈ ના કરી શકે. તો આ તો રાજા, અને રાજાને જઈને આ એક પ્રબોધક એવું કે તે મૂર્ખતા કરી, ત્યાં 10 લાખ લોકો આવ્યા તારે ઈશ્વરથી પ્રાર્થના કરી, તો ફરી વખત ના પ્રાર્થના કરે તારાથી? ઓ પ્રબોધક તો ઈશ્વરની જ ભાષામાં વાત કરી, ઈશ્વરે જે રીતે કીધું ને એ રીતે જ કહે, જા આ રીતે જેને કહે છે એટલે કહી દીધું એ રીતે. અને આશાને છે ક્રોધ ચડ્યો, ભાઈ પર અંતરત આને છે ને મારીને હેડમાં પૂરી દીધો. અને હેડમાં પૂરવો એટલે હાથ પગ હલાવી ના શકે એવી પરિસ્થિતિ. અને ક્રોધમાં ને ક્રોધમાં બીજા જે બેકસૂર લોકો હતા, પણ બેકસૂર હતો પણ એવા લોકોને પણ માર્યા અને ભયંકર ત્રાસ ગુજાર્યો. એટલું જ નહીં, એના પછી એના પગની અંદર સડો પેઠો, સડો વધવા લાગ્યો. 3 વર્ષ સુધી એ સડ્યો, મરી ગયો, ઈશ્વર પાસે ના ગયો તો ના જ ગયો. બાઇબલ બહુ સ્પષ્ટ લખેલું છે કે આશા રાજા મૃત્યુ પામ્યો, પરંતુ આટલી ભયંકર બીમારીની અંદર પણ એને ઈશ્વરની નહીં વૈદ્યોની સલાહ લીધી. બીજો કાળતાન 16 માં ચંદ્ર વાત લખેલી છે. ક્રોધ ભયંકર બાબત, બાઇબલમાં જમાનામાં પણ હતો આ પાપ, અત્યારે પણ આ પાપ ચાલી રહ્યું છે. 5મું પાપ છે ખાઉધરાપણ. ધ્યાનથી સમજ, ખાઉધરાપણ. નિત્યવચનમાં એવું લખેલું છે, તેનો 23મો અધ્યાય તેની બીજી કલમ. જો તું ખાઉધર હોય તો તારે ગળે સુમુખ, છરી મુખ, એમ તો ગળું કાપી નાખ મરી જાગે છે, પણ ખાઉધર ના બને. એક ઘરની અંદર એક બેને ફરિયાદ કરી, જવા દો ને પેલા પાસ્ટર હાવ બેકાર છું, કેમ કે મારા ઘરે આવેલા ખાવાનું તૈયાર હતું, મેં દાળ ભાત બનાવેલો, એમને કીધું ખા, ના પાડી દીધી, બોલો કે ના ભૂખ નથી નથી ખાવું. અને મારા ઘરેથી 2 જ ઘર દૂર ને પછી ત્યાં ગયા અને ત્યાં ચિકન બને તો તરત ખાવા બેસી ગયા, કેમ ભૂખ લાગી હશે? 2 મિનિટમાં કેમ ભૂખ લાગી હશે? પણ ચિકન ની ભૂખ ખાધર પણ. એકવાર એક જગ્યા પર ખાવાનું બનાવેલું હતું, મૂળાના પરોઠા સરસ બનાવ્યા અને બહુ આગ્રહ કરી કરી ખવડાયા મુરાણા પર, અને બધા ખાધા. એટલો આગ્રહ કે લોકો એ ઉભી પીધું, ભે માફ કરો, બસ કરો, હા નથી ખાવો, પેટમાં જગ્યા નથી. અને પછી ત્યાંથી બીજા ઘરમાં જવાનું થયું,
एक मिनट ऊपर रस्तो नहीं क्या चिकन दाना बनाया रस्ता है चिकन मैं कहूँ ये भी कसू खा और ना ना पेट भरो जो बिल्कुल ना खाए मुश्किल क्या आया सी ना खाए चलो भाई मैंने पूछे मैं तो तारा काट तू आज बोलो तो ना थी भाई लाइन है वाइफ ने घूम पारी भाई 250 लाइन में को 250 नहीं जे और बदू मंगा है लेकिन रिश्ते ना भूखा बुलाए ना क्या ખાવધર પણ તમે ખાધેલું છે તમે પેટ ભરેલું છતાં તમને કોઈ વસ્તુ ગમે છે એટલે તમે તૂટી પડો છો આ ખાવધર પણ કાય પાપ છે તો જ પ્રભુ કહે ને ગળથેરી મુક્ત એમને થોડા કહેતા હોય ગળથેરી મુક્ત એટલે આ એક જાતનું એક પાપ છે માણસ રાત જ નથી કહ્યું હાલથી ઉપવાસ પણ ત્યાં સવાર સવાર માં તો ભજીયા ચડાઈ ગયા હવે કાલે ઉપવાસ વિચાર કરો ના ખાતા હોય ભજીયા ખાતા જ હોય ને પણ ગમે છે એટલે ખાવતર પણ એટલે ઈશ્વર એવું કે છે આ પણ એક પ્રકારનું એ તો પાપ છે કે માણસો ઉપવાસ પણ તોડી નાખે જયારે ઇઝરાયલ પુત્રો ને માંસ ના મળ્યું ખાવા માટે અને લોકો કંટાળ્યા મૂસા ને કે ક્યાં સુધી આ માન ના ખાખા કરો માંસ તો આપ કે મૂસા એ વિચારે કે જંગલ ની અંદર 35-40 લાખ લોકો માટે કેટલા મરઘા કાપવાના અને કેટલા બકરા કાપવાના અને માછડો લાવો તો કેટલા સમુદ્ર ખાલી કરવાના કઈ રીતે બની શકે પ્રભુ ને કીધું પ્રભુ કે મૂસા ચિંતા શું કામ કરે છે આ લોકો એક ટાઈમ કે છે હું એક મહિનો ખવડાવીશ જાગે અને મૂસા પ્રભુ એક મહિનો એટલે તમે શું કહો છો સમુદ્ર ને ખાલી કરશો કઈ રીતે કરશો પ્રભુ કે તું મારી પર છોડ કે છે હું આ લોકોને ખવડાવીશ માસ કે છે અરે સર તૂટી પડે આ લોકો માસ પર અને ખબર કઈ સુધી ખાધું ઓડકાર આવે તોય બહાર આવે ગળા સુધી ખાઈ નાખે અને એના કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા ખાવતર પણ માલ પરાય પણ પેટ તો આપણે એટલું યાદ રાખવું જોઈએ ભલે માલ બીજાનો છે પણ પેટ તો આપણું જોવું જોઈએ કાલ ઉઠીને કઈક પ્રોબ્લેમ થઈ ગયો તો એ તો મન જ થશે આ ખાવતર પણ એક પાપ છે જે એ જમાનામાં પણ હતું આજે પણ ચાલે હાલેલુયા હાલેલુયા છઠ્ઠું પાપ છે વ્યભિચાર અત્યારે તો ભારત અને બીજા ઘણા બધા દેશો એ સ્ત્રી સ્ત્રી લગ્ન કરે પુરુષ પુરુષ લગ્ન કરે તો કાયદેસર કરી નાખ્યું એટલે કાયદેસર કરી નાખ્યું અને ભયંકર જે વિચાર આ દુનિયાની અંદર જે છે એ ચાલે છે એક બની ગયેલી ઘટના સત્ય ઘટના થોડા દિવસ પૂર્વેની છે કે થોડા મહિના પહેલે જ એમાં બે છોકરો એ આ જ કારણથી પોતાનું ઘર છોડીને ભાગી ગઈ છોકરી ઉંમર બહુ નહીં 20-22 વર્ષની છોકરો સાથે રહેવા માટે ભાગી ગઈ એટલી બધી ઉંમર બી નહીં 20-22 વર્ષ છોકરી થોડી ગભરાય બી ખરી અને મા બાપે પકડી પણ લીધા લોકોને સમજવા તૈયાર નહીં કીધું આ ખોટું છે આ પાપ છે સમજવા તૈયાર નહીં કોર્ટનો સહારો લીધો છોકરીઓ અને કોર્ટે શું કીધું ખબર મા બાપે દખલ અંદાજી નહીં કરવી આ બેને એકલા રહેવું છે રહેવા દો અને આ સમાચારને બહુ ચગાવવામાં આવે શાના માટે કે જેથી કરીને જેટલા બી આવા હોય બધાને ખબર પડે પ્રોત્સાહન મળે ઉત્તેજન મળે તમે બી કરો આવો પાપ જે છે એ ભયંકર વધી રહેલા છે સદોમ અને ગમોરાનો નાશ આ જ પાપને કારણે થયેલો અને કનાન દેશ કે જ્યાં ઇઝરાયલો વસાવવામાં આવ્યા એ જગ્યાનો નાશ પણ ઈશ્વરે આ જ કારણથી કરેલો હતો એ જમાનામાં પાપ હતા આ જમાનાની અંદર પણ આ પાપ છે અને સાતમો પાપ નંબર મેં સાતમો આપેલો છે બાઇબલમાં આવું બધું આ નંબર મેં આપેલો છે પરંતુ આ ખરેખર પહેલું પાપ છે મોટું પાપ અને એ છે
આળસ આળસ કરવી છોડી યાર કાલે જઈશું ભાઈ કાલ આવે છોડે આજે છોડ આવતીકાલે જઈશું અને આવા લોકો શેતાન પણ જુએ એ શેતાન પણ પાસે લોકોને આરામ જ આપે મેં એવા એવા સેવો કરે જોયા છે જરૂર ઘરમાં બિંદાસ થી બેસી રહે સેવક એટલે સેવા કરવી જે સેવા કરે છે સેવક છે બાઇબલ લઈને ફરનારો કોઈ સેવક નથી હોતો બાઇબલ લઈને ફરનારો દારૂડી હોઈ શકે છે હા બાઇબલ લઈને ફરનારો ગમે તો હોઈ શકે ચોર લૂંટારો બી હોઈ શકે છે બાઇબલ લઈને ફરનાર એટલે સેવક નહીં પણ જે સેવા કરે છે ને એ જ સેવક છે ઘરમાં બેસી રહેનાર નહીં કોઈ દયા આવી કોઈ બાળકોની ફી ભરવા લાગ્યું કોઈક તમારું અનાજ ભરવા લાગ્યું કોઈક તમે વાપરવા માટે દર મહિને રેગ્યુલર પૈસા આપવા લાગે શું હવે બહાર નીકળવાની જરૂર છે હવે જોરદાર સેવક એ શ્રબત તું પૂરું પાડે બહાર નીકળવાની જરૂર છે આ સેવા નથી અને શેતાન જે છે આ બધું કમ્ફર્ટ ઝોન એ લોકોને આ બધી સગવડતા પૂરી પાડે જેથી વધારે ને વધારે આળસીને ડૂબતા જાય એક સેવક મારા ઘરે બાઇબલ ભૂલી ગયા બહુ ધ્યાનથી સમજો બાઇબલ ભૂલી ગયા અને સાત દિવસ સુધી લેવાની આવે વિચાર કરો કે બાઇબલ વાંચવાની કેટલી આળસ એ પહેલા ને એ જ વાંચતો હોય ને અને તો બાનું તો ભૂલી ના શું વાંચું આવશે તારે વાંચીશ સાત દિવસ સુધી બાઇબલ માણસ ભૂલી જાય એટલે હદ થઈ ગઈ આળસ ભયંકર પાપ છે એકવાર એક ભાઈ મીટિંગમાં ના એટલે મેં પૂછ્યું કેમ ના એમ જ કે છે વિચાર કરો કંટાળો આવી ગયો એમ જ ના આવ્યો આળસ ભયંકર પાપ છે અને લુકની લખેલી સુવાર્તામાં લખેલી લુકની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય એ 44મી કલમ તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં કારણ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં કૃપા દ્રષ્ટિનો સમય એટલે જ્યાં સુધી ઈશ્વર આપણી પર કૃપા કરવા ચાહે છે ને સમય ગાળો એ સમય દરમિયાન તમે ગમે એટલા પાપ કરો ને ઈશ્વર તમારી સામે નથી જોતા એ તમે દંડ કરવા માટે નથી આવતા તમને સજા કરવા માટે નથી આવતા તમને કશું જ થતું નથી તમારી નોકરીઓ તો શાંતિ ચાલ્યા કરે છે તમારો ધંધો તો સારી રીતે ચાલ્યા કરે છે તમારું શરીર સ્વસ્થ રહે છે તમને કોઈ પણ પ્રકારની સજા નહીં તમને કોઈ પણ દંડ નહીં તમે રોજ જેમ જીવો છો બિંદાસથી જીવ્યા કરો છો આ કૃપા દ્રષ્ટિનો સમય ઈશ્વર કૃપા કરે છે ચાલ મારો છોકરો આજે સુધરી જાય મારો છોકરો કાલે સુધરી જાય અને એમ ઈશ્વર ચાલ્યા કરવા દે છે એ પિતા કે છે માણીને એટલે કે પ્રભુ શું કહે છે કે આ અંજીર નું ઝાડ કઈ ફળ નથી આપતું કાપી નાખનેલા ભાઈ ત્રણ વર્ષથી જમીન ના કામે રોકાય કાપી નાખ પણ કૃપા દ્રષ્ટિ નો સમય એટલે પ્રભુ શું કહે છે ના 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 કે છે જો આ એક વર્ષ હું ચારે બાજુ ખોદીશ હું ખાતર નાખીશ અને ભાઈ ફળ આવતો ઠીક નહીં આવતા વર્ષે બીજા વર્ષે ફરી બાપ કે ચાર વર્ષ થયા છોડો ને ચાર વર્ષ આજે એક વર્ષ મહેનત કરવા દો ને આ કૃપા દ્રષ્ટિ નો સમય છે પણ કૃપા દ્રષ્ટિ સમય પડી જ રહ્યો છે ક્યાં કશું થાય છે બિંદાસ થી આળસ આગળ વધવું નથી બાઇબલ વાંચવાનું નક્કી કરવું છે પણ બાઇબલ વાંચવું નથી હજુ કાલે વાંચીશ બહાર જવું છે સેવા માટે હજુ કાલે જે સાજે છોડું અને માણસ જે છે એ કૃપા દ્રષ્ટિના સમયે સમજતો નથી પણ પ્રભુ શું કહે છે આવો તો કે તારા છોકરાને અને તને કોઈ પથ્થર પર મારી પછાડીને મારી નાખે તો સારું કહે છે અને કરશે તને આવું કેમ કે તે તારી કૃપા દ્રષ્ટિનો સમય ના જાણે જો આળસુ હોય જમાનામાં પણ હતા એ જમાનામાં પણ આળસનું પાપ હતું અને અત્યારે પણ આળસનું પાપ જે છે એ થઈ રહ્યું છે મેં સાત પાપની વાત કરી સાથે સાત પાપ તમારા આગળ રજૂ કરે કોઈ પોતાની જાતે તપાસવાની જરૂર નથી હું કહેવા નથી માગતો કે તમારામાં છે અને હું તમને એવું કંઈ સાબિત પણ કરવા નથી માગતો પરંતુ આ પાપો દુનિયામાં છે હું તમને કહેવા માગતો બહુ જ્યાંથી તમારામાં છે જ નહીં એ ઉદ્રણ પણ માની લઉં છું કે નથી જ પણ દુનિયાની અંદર આ પાપ તો એ છે જ અને આ પાપો વર્ષો પહેલા પણ હતા અને આપણે એક એક પાપને બાઇબલની અંદરથી પણ જોયા કે બાઇબલની અંદર પણ આ પાપો અને જૂના જમાનાની અંદર પણ આ પાપો હતા છે એક જ પરિવાર હતું ત્યાંથી આપણે પાપ જોતા અને
એ પાપ પહેલા પણ હતા, ટેકનોલોજી પણ હતી પહેલા, અત્યારે જમાના પ્રમાણે અલગ ટેકનોલોજી, પહેલા પણ ટેકનોલોજી તો હતી. બાબીલો મુહૂર્ત હતો, માનજો ખબર નહીં કેટલો માળો ઊંચો, હા ને ત્યાં લિફ્ટ હતી, હા ને કશું નતું, એટલું બધું ઊંચું કેમનું બાંધી લો ભાઈ. હવે વિચાર કરો ટેકનોલોજી કે આજે બી ના અવશેષો છે, આજે બી તમને બાબીલ જોવા મળે, ઈરાક ની અંદર જાઓ, હા ને આજે પણ છે. યરીખોનો કોટ કોઈ તોડી શકતું હતું? ટેકનોલોજી તો ત્યારે પણ હતી કે કોઈ તોડી નતું શકતું. આરામના રાજાઓ એ જયારે ઇઝરાયલ ઘેરો ગાલે છે, તો ઇઝરાયલ કેટલું જોરદાર હતું, કેમ તે લોકો પ્રવેશી નતા શકતા, દુકાળ પડ્યો ખરો, કેમ કે બધું અનાજ બહાર હતું. પણ વિચાર કરો એટલું મોટી સેના તોડી શક્યું, ઇઝરાયલ અંદર ઘૂસી શક્યું. ટેકનોલોજી તો જમાનામાં પણ હતી, એ જમાનામાં પણ પાપો હતા, અત્યારે પણ ટેકનોલોજી અને અત્યારે પણ પાપો, કે ટેકનોલોજીના કારણે કે જેના લીધે હોય, પરંતુ હતું. અને આજે આપણે જે વચનો વાંચ્યા, ઉત્પત્તિનું પુસ્તક કે છઠ્ઠો અધ્યાય નવમી કલમથી લઈને બારમી કલમ સુધી આપણે વચન વાંચ્યું, આપણે ખાલી ચાર કલમો વાંચી, પરંતુ ક્યાંક ઘટના બનેલી હતી. અને ઘટના એવી હતી કે ઈશ્વર લોકોથી કંટાળી ગયેલા હતા, દુનિયામાં પાપ પુષ્કળ વધી ગયેલું હતું, અને પાપને કારણે ઈશ્વર કંટાળી ગયેલા હતા. અને ઈશ્વરે નક્કી કર્યું કે હવે મારે દુનિયા જે છે દુનિયાનો મારે નાશ જ કરવો છે. બહુ ધ્યાનથી સમજો, આખી દુનિયા એ દુષ્ટ થઈ ગયેલી હતી, અને ઈશ્વરે નક્કી કર્યું કે મારે દુનિયાનો નાશ કરવો છે. એટલે ઈશ્વરે નૂહને બોલાયા, નૂહને કીધું, નૂહ તું કહે છે કે વહાણ બનાવી કે છે, અને તું તારો પરિવાર એમાં ઘૂસી જાઓ બસ, અને જેટલા બી પશુ પક્ષીઓ છે એના જોડા લઈ લો તમે અંદર, અને ત્યાર પછી 40 દિવસે 40 રાત જબરદસ્ત વરસાદ પાડીશ, જમીન નીચેથી પણ પાણી ફૂટી નીકળશે, અને આખી દુનિયા ડૂબી જશે, અને હું આ બધાનો નાશ કરી નાખીશ. પણ નાશ કરવાનું કારણ શું હતું? પાપ, ભયંકર પાપ. અને જે વચન વાંચ્યો આપણે ત્યાં વાંચેલી પાંચમી કલમ વાંચો તો, ઉત્પત્તિ 6:5, અને યહોવાએ જોયું કે માણસની બુંદાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. વિચાર કરો, એમના હૃદયની કલ્પના પણ ભૂંડી, એટલે વિચારો પણ ભૂંડા. રોજ પેલો 7 વાગે નોકરી જતો હતો, પણ એક વખત બસ વહેલી આવે 6 વાગે કેમ ગયો, લફડું 4 હજાર છે કે બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય, એટલા પણ વિચાર કઈ તો સારો ઘર ભાઈ, આજે 6 વાગે નીકળ્યો, છોડ તારે શું લેવા દે, ભૂંડા વિચાર, એ લોકોની કલ્પના જ ભૂંડી, ભયંકર પાપો આજે પણ છે. એની 12મી કલમ વાંચો તો, અને તે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. દરેક માણસ કેવા હતા? દુષ્ટ હતા. દરેક માણસની ચાલ એ તો દુષ્ટ હતી. વિચાર કરો, બહુ પહેલેની આપણે વાત કરી રહ્યા છે ને, એ જમાના અંદર ભયંકર પાપો, અને મને લાગે છે અત્યારે જે છે ને એના કરતા પણ વધારે પાપ, કારણ કે પ્રભુએ નક્કી કરી નાખ્યું કે પતાય દો આ દુનિયાને, એટલે ભયંકર પાપો એ જમાનામાં હતા. એ જમાનામાં પણ ભયંકર ટેકનોલોજી હતી. વિચાર કરો કે વાહણ પણ બાંધ્યું, કેટલા જણા હતા એમ જોવા વાહણ બાંધો, તો કઈક તો ટેકનોલોજી છે, મોટા મોટા લાકડા કાપીને એકબીજા સાથે હું એકલા જોઈન્ટ કર્યા તો કઈક તો દિમાગ હશે ને. ટેકનોલોજી ત્યારે પણ હતી, આપણને શું લાગે ટેકનોલોજીના કારણે તો આ પાપ આવ્યો, ટેકનોલોજી ત્યારે પણ હતી, અને હું એકલા હાથે એ જબરદસ્ત એ વહાણ બનાવ્યું. પરંતુ આજે જે ઈશ્વર આપણી સાથે વાત કરવા માંગે છે, અને ઈશ્વર જે ખાસ સબ્જેક્ટ પર આપણી સાથે વાત કરવા માંગે, સબ્જેક્ટ બહુ અલગ છે. સાત પાપ મેં ગણાયા ખરા, પણ પાપો સાથે આ સબ્જેક્ટને કોઈ લેવા દેવા નથી, પણ છતાં મેં ગણાયા, અને મેં બહુ સ્પષ્ટ કીધું તમારામાં નથી, હું દ્રઢપણે માની લઉં છું, પણ દુનિયામાં છે, એ દુનિયાની અંદર છે. એ જમાનામાં પણ હતા પાપ, ત્યારે પણ ટેકનોલોજી હતી, બધું ચાલતું હતું, એટલે લોકોને ઘમંડ હતું, એટલે લોકોની અંદર પાપ હતા. આજે પણ ટેકનોલોજી, આજે પણ પૈસો, એના કારણે લોકોના જીવનની અંદર પાપ, અહીંયા કોઈની અંદર નહીં, પરંતુ એ બધું હતું એ જમાનામાં. પણ બાઇબલનું એક વચન આપણે ખાસ વાંચવા માંગે છે, છે નવમી કલમની અંદર, નૂની વંશાવળી આ પ્રમાણે છે, હા, બીજી બાબત શું લખેલી છે?
સીધા માણસ હતા. ત્રીજી બાબત શું લખેલી વાંચો? અને નું દેવની સાથે ચાલતો. હાલેલુયા હાલેલુયા. નું કોની સાથે ચાલતા હતા? દેવની સાથે ચાલતા હતા. પાંચમા અધ્યાય 22મી કલમ વાંચો તો. અને મથુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. હાલેલુયા હાલેલુયા. હનોક કેટલા વર્ષ ચાલ્યા દેવની સાથે? 300 વર્ષ. નું ઈશ્વરી સાથે ચાલ્યા. હાલેલુયા હાલેલુયા. નું ના માટે નથી લખ્યું કેટલા વર્ષ ચાલ્યા. એમની ટોટલ એમનું આયુષ્ય કેટલું હતું? 950. 950 કેટલું? 950. વિચાર કરો, હું એટલું ચાલ્યા ઈશ્વર સાથે. હણોક પણ ચાલ્યા, પણ હણોકને ઉઠાઈ લેવામાં આવ્યો ઉપર, હે ને. ઓ દેવ સાથે ચાલવું એટલે શું? દેવ સાથે ચાલવું એ તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ? દેવ જેવો હોવો જોઈએ. દેવને જે ગમે છે તમે કરતા હોવા જોઈએ તો તમે દેવ સાથે ચાલો. હનોખી પણ વાત મારે અત્યારે નથી કરવી, પણ આપણે ખાસ નું ની વાત કરી. નુની વંશાવળી આ છે કે નું પોતાના જમાનામાં, હાલેલુયા, કોના જમાનામાં? પોતાના જમાનામાં નું કેવા હતા? ન્યાયી, નું સીધા અને દેવની સાથે ચાલનાર. પ્રભુ કે છે, પ્રભુ શું કીધું કે જયારે મનુષ્ય દીકરો ફરી વખત આવશે ત્યારે કેવા દિવસ હશે? નુના જેવા. હા ને, તો નુના જમાનામાં નું સિવાય કોઈ ન્યાય હતું? નું સિવાય કોઈ સીધું હતું? નું સિવાય કોઈ દેવની સાથે ચાલતું હતું? નું હે કદી કીધું કે મારી પત્નીના કારણે મારો આત્મિક વિકાસ નથી થતો? શું નું હે કદી કીધું કે મારા ભાઈ ના લીધે હું આગળ નથી વધી શકતો? શું નું હે કદી કીધું મારા અડોશી પડોશી લીધું આગળ નથી વધી શકતો? જયારે બધા લોકો દુષ્ટ છે ત્યારે એક માણસ કોઈનો પણ વાંક કર્યા વગર એ સીધો છે, એ ન્યાયી છે અને ઈશ્વર સાથે ચાલી રહ્યો છે. એની પાસે કોઈ બહાનું નથી કે તું ન્યાય દુષ્ટ છે, તું એવો જ હોઉં ને. મારો પતિ હોય તું એવો જ હોઉં ને. મારી પત્ની હોય તું એવો જ મને આગળ નહીં હોતો દેતા. જવા દો ને મારું બૈરું. અલા, દુનિયા તો દુષ્ટ જ. મેં પહેલા જ કહ્યું તમારામાં તો નથી જ પાપ, દુનિયા દુષ્ટ જ છે. પણ શું એનો મતલબ કે તમે ના ચાલી શકો? દુનિયા દુષ્ટ તમને ટાંટ્યા પકડી ખેંચે કે ના ચાલીશ પ્રભુમાં? શું તમારા સગા વાલા આવી ગયા જો ખબરદાર મીટિંગમાં ગયો તો કાપી નાખીશ તારી ગરદન? હે, તો શાના માટે તમને ઠોકર કોનાથી આવે છે? તમે પોતે ઠોકર ખાવ છો. કોઈ ન્યાય નથી, બધાની ચાલ ભૂંડી છે, એમાં તમને શું લેવા દેવા? તમે ચાલો ને, શું કામ તમે બીજાના વાંક જે છે એ વાંક કાઢો કે આના લીધે હું નથી ચાલી શકતો, કે ટેકનોલોજી લીધે નથી ચાલી શકતો, કે ફલાણો છે ને ઢીકણું છે, લોકો આવા છે, મને ચાલવા નહી દેતા. હાલેલુયા હાલેલુયા. બહાના બિલકુલ બંધ. કોઈના લીધે તમારા ચાલ ચલન પર કોઈ અસર ના થઈ છે. નુના જમાનામાં ફક્ત નું તો બી ના ચાલે. જયારે બાબિલ નો બુરજ બંધાતો હતો ને ત્યારે નું હાજર હતા ત્યાં. કદી એમની ઉંમર સાથે સરખાવજો તો ખબર પડશે ગણતરી કરશો તો. એનું હે પાપ નથી કર્યું, ના બાજુ એનું બેસી ગયા. લોકોની ભાષા ભલે બદલાઈ પણ નું ની ભાષા કઈ હતી? હિબ્રુ રહી, એમની ભાષા ના બદલાઈ. હું તો આવતો તો જ મીટિંગ ની અંદર એ જ સમય છે ને મારા કસ્ટમર આવી ગયા. તે લોકો એવું કીધું ના જતા મીટિંગ ની ધ્યાન દેશે શું તમારું પાલન પોષણ કરે છે? તમે એની પાસે કેટલો કમાશો? 500, 700, 1000, 2000 કેટલો કમાશો? એટલે તમારે કેટલા દિવસ ચાલી હશે? અને મને એવું કહો કે પ્રભુનું જે લોહી છે એની કિંમત કેટલી? મને કહો, 500, 1000 લોહી આવી જાય, અમૂલ્ય છે. પણ તમે એટલા કમાવા માટે તમે તો લોહીને બિંદાસથી છોડ્યું, તમે તો પ્રભુની સંગત છોડી, તમે તો પ્રભુનું માંસ છોડ્યું. આ તો અહીંયા બાનું બતાવો છો કે આવું થયું ને
એટલે એ જે થયું હોય તે કોઈ તમને ના નથી ફાળતું, પણ બાય ચાન્સ એવું કીધું હોય આજે મીટિંગમાં બધાને એક એક લાખ મળવાના છે તો 50,000 નો કસ્ટમર હાટ હાજુ હમણાં લાખ મળવાના છે ના ભાગે માણસ હવે તપાસો તમારી જાતે પાપ માટે શું એ લોકો તમને રોકે છે? શું આપણી પાસે આ બધા બહાના છે? ખોટું નથી, આ ખોટી વાત છે, જવાદોને નથી ચાલી શકાતું, ખોટી વાત. જવાદોને મારી બહેરી લગ્ન કરવા તો ખર્ચો કરીને દોડેલા, ત્યાં તો એવું લાગતું હતું મારા જેવું તો કોઈ જ નહીં, મને જે મળ્યું છે તો બીજા કોઈને જ નથી મળ્યું. જવાદો ને એની સાથે ઝઘડો થાય ને, કઈ ઝઘડો કરવાનો એટલે મીટિંગ છોડી દઉં. શું કામ ઝઘડો થાય? એનો મેન્ટલ ટેસ્ટ કરાવો. જો તમે મીટિંગમાં જતા હોય તો મેન્ટલ ટેસ્ટ કરાવો કે ગાડી તો નથી થઈ ગઈ, મીટિંગ તો પ્રોબ્લેમ નામ છે. દારૂ તો પિતા તમે રોકે તો વાત સમજાક, તમે બીડી સિગરેટ પિતા રોકે તો સમજાક, મીટિંગમાં જતા રોકે. પ્રભુ નો કોને પ્રભુ કેમ આવો? અરે શું આજ વાતમાં તમે એના આધીન થાવ છો કે બધી વાતમાં આધીન થાવ છો? આ બહાના છે. અયુબ ના બૈરા જેવું તો તમારું બૈરું નહીં હશે. તારા દેવને શ્રાપ આપ અને મરી જા, આવતો નથી કીધું તમારી બૈરે. આમ તો અયુબ શું કે છે, કેમ એક અધર્મી સ્ત્રીની પેઠે બોલ, તમારાથી ના બોલાય? કેમ અધર્મી સ્ત્રીની પેઠે બોલે છે? હું તો જવાનો. આ બહાના છે કે મારાથી નથી જવાનું. દાઉદના સસરા કોણ હતા ખબર? દાઉદના સસરા કોણ? શાઉલ. બોલો, એને મારા માટે ભટતા હતા કે નહીં સસરા? 38 વર્ષ સુધી સસરા પીછો જ નહીં છોડે. એ દાઉદે કદું કીધું જો તો ના શાઉલ વધવા નહીં તો આત્મજીવન હે. વિચાર કરો, 38 વર્ષ કોઈ સતત સેના લઈને પાછળ ફર્યું છે મારવા માટે. એક પણ વખત દાઉદે એવું નથી કીધું મારા સસરાને કારણે આગળ નથી વધી શકતો. કોઈ પાનું શાઉલ માં પાપ છે તો હોય, મારે શું લેવા દેવા, મારે તો આગળ જ વધવું છે. દાઉદને કોઈ ના રોકી શક્યું આરાધના કરતા, દાઉદને કોઈ ભવિષ્યવાણી કરતા ના રોકી શક્યું. આવો જમાનો પહેલા પણ હતો, ટેકનોલોજીમાં ફેરફાર થાય પણ ટેકનોલોજી ત્યારે પણ હતી. આ જ બધા પાપો જે 7 પાપો આપણે ગણાય આજે છે તો ત્યારે પણ હતા તમારી આસપાસ, એ લોકોની આસપાસ. પરંતુ હું પાસે કોઈ બહાનું નથી, હું આગળ નથી વધી શકતો. હરો પાસે કોઈ બહાર નથી, હું આગળ નથી વધી શકતો. એ લોકો બિંદાસથી દેવ સાથે ચાલે છે. અયુબ પાસે કોઈ બહાનો નથી, ઇબ્રાહીમ પાસે કોઈ બહાનો નથી, દાઉદ પાસે કોઈ બહાનો નથી, દેવ સાથે ચાલી શકાય છે. તમારી આજુબાજુની પરિસ્થિતિ, તમારા ઘરની પરિસ્થિતિના બહાના કાઢવાનું બંધ કરો, તમારી નોકરી ધંધાના બહાના કાઢવાનું બંધ કરો. તમે ઈશ્વરની સાથે ચાલી શકો છો, તમને કોઈ નથી રોકી શકતો. એ બધા આપણા બહાના છે. અને લાજ રસ્તો ભિખારી, આખા શરીર ફોલ્લા, શરીર પર એક કપડું નહીં તો પણ એને કોઈ ઈશ્વર સાથે ચાલતા નથી રોકી શકતું. વિચાર કરો, છે ની પાસે કશું? રોજ એના સગાઓ અને ભીખ માગવા માટે છોડી દે છે તો પણ ઈશ્વર સાથે ચાલે છે. વિચાર કરો, કઈ વસ્તુ તમે રોકી શકે? કોઈ જ નહીં, કોઈ જ નહીં, કોઈ બાનું તમારી પાસે નથી. અને માટે આપણે બીજાનો વાંક કળવું બંધ કરીએ, આપણે આગળ વધી શકે છે, ઈશ્વરની સાથે ચાલી શકે. જો નૂના જમાનામાં આખી દુનિયા ભ્રષ્ટ હોય, પ્રભુ પોતે કહે છે કે દુનિયા ભ્રષ્ટ છે, અને છતાં નું ઈશ્વરની સાથે ચાલી શકતા હોય તો આપણે ચાલી શકીએ છીએ. જો અયુબની સ્ત્રી ગમે તેવી ભ્રષ્ટ હોય પણ અયુબ ચાલી શકે તો આપણે ચાલી શકીએ છીએ. જો કોઈનો પતિ ભ્રષ્ટ હોય તો કોઈ વાંધો નથી પણ તમે ચાલી શકો છો. તમારી આજુબાજુ ગમે તેટલા પાપ પણ તમે ચાલી શકો છો, આપણી પાસે કોઈ બહાનું નથી.
કોઈ નોકરી નો હોય, કોઈ ધંધા નો હોય, કોઈ કપડા નો હોય, કશું જ નહીં. આપણી પાસે કશું જ ના હોય તો આપણે કશું માનવું નથી. આપણે ઈશ્વર સાથે ચાલવા માટે તમારા કપડાની સરળ જરૂર નથી, તમારા સાજાપણાની સરળ જરૂર, કશાની જરૂર નથી. તમે ચાલી શકો છો ઈશ્વર સાથે. બહાના બંધ કર્યા આજથી અને ઈશ્વરને સમક્ષતામાં આપણે ચાલીએ. પ્રભુએ કીધું, હું સર્વશક્તિમાન છું, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થાય. આપણે પરિપૂર્ણ થવાની જરૂર છે, ઈશ્વરની સાથે ચાલવાની જરૂર છે. દરેક બહાના આપણા બંધ કરે અને ઈશ્વરની સમક્ષતામાં આપણે ચાલીએ. આવા આપણા આપણી આંખોને બંધ કરે, આપણા મસ્તકો એ જીવતાદેવની હજુરમાં નમાય, કે જે આપણા સનાતન અને પવિત્ર ઈશ્વર છે. આ સમય છે કે આપણે આપણી જાતે તપાસ છે. સો આજે મારી પાસે કોઈ બહાનું છે કે ફલાણા લીધે, કે ઢીકણા લીધે, કે નોકરી લીધે, કે ધંધાના લીધે, કે મારા પરિવારના લીધે, હું આજે આત્મામાં નથી ચાલી શકતો, આગળ નથી વધી શકતો, નથી વધી શકતી. મારા દરેક બહાના જુઠ્ઠા છે. એનુંના જમાનામાં આખી દુનિયા ભ્રષ્ટ હતી, અને છતાં જો નો ઈશ્વરની સાથે ચાલી શકતા હોય, જો હો નો ઈશ્વરની સાથે ચાલી શકતા હોય, જો ઇબ્રાહીમ ચાલી શકતા હોય, દાઉદ કે જેના સસરા 38-37 વર્ષ જેને મારવા ડખર છતાં ચાલી શકતા હોય, જો યુગ ચાલી શકતા હોય, ઇલાજરસ ભિખારી કશું ના હોવા છતાં ઈશ્વર વળગી રહેતા હોય, ચાલી શકતા હોય, તો આપણે ચાલી શકે છે. આપણી પાસે કોઈ બહાનું નથી. આજથી આપણે બહાના બંધ કરીએ, ઈશ્વરના અધીન થઈએ, ઈશ્વરની સમક્ષતામાં આપણે ચાલીએ, કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસ થઈએ. આ વચન સમજવાનો માટે, ગ્રહણ કરવાનો માટે, એ પ્રમાણે ચાલવાનો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર.